સુરેન્દ્રનગર લોકસભાના અપક્ષ ઉમેદવાર સરદાર ખાન મલેકે પીપળીધામના લોકો અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર તેજ બનતો જાય છે. આગામી 23 એપ્રિલે યોજાનાર મતદાનને લઈને સુરેન્દ્રનગર લોકસભાના અપક્ષ ઉમેદવાર સરદાર ખાન મલેકે પોતાના કાર્યકરો સાથે દસાડા તાલુકાના પીપળીધામ ખાતે લોકો વચ્ચે બેઠક યોજી હતી. ઉપસ્થિત ગ્રામજનો અને કાર્યકરોએ અપક્ષ ઉમેદવાર સરદાર ખાન મલેક પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને વિજય બનાવવા માટે હાકલ કરી હતી. વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝ સાથે મુન્ના વહોરા, વિરમગામ. સુરેન્દ્રનગર લોકસભામાં તમે ઉમેદવારી નોંધાવી છે તો તમે ચૂંટણી આવશો તો પ્રજા માટે કેવા કાર્યો કરશો? હું સુરેન્દ્રનગર લોકસભામાંથી સંસદીય વિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે મેં મારી નોંધણી કરાવી છે અને મને ખૂબ જ એક ઉત્સાહ છે કે હું લોકો માટે સારા કામ કરું, ખેડૂતો માટે કોઈ પણ પ્રશ્નો હોય, કોઈ દવાખાનાના પ્રશ્નો હોય, કોઈ રોડ રસ્તાના પ્રશ્નો હોય, બરાબર, જે લોકોને કંઈક ને કંઈક તકલીફોમાં એ ગૂંચવેલા રહે છે, બરાબર, એના મારે પૂરતું ધ્યાન આપી અને એકવાર મારે લોકોની સેવા કરવી છે એવી ઈચ્છા માટે મેં સંસદીય વિસ્તારની અંદર અને લોકસભાની અંદર ઉમેદવારી પત્ર ભરી અને માણસોને મત મને આપે એવી અપીલ કરું છું અને હું એમનો ખૂબ ખૂબ આભાર માનીશ એવી મારી નમ્ર વિનંતી છે. સરદાર ખાન મલેક છે, હું ગેડિયા ગામનો વતની છું, ખેડૂતનો દીકરો છું અને મને હું તમને નમ્ર વિનંતી કરું છું કે મને મત આપી અને મને ખૂબ ખૂબ હું તમારો આભારી બનીશ અને તમે કોઈ પણ કામ, કોઈ પણ પ્રશ્નો, ગમે એ કામ હોય તો મને મળજો, ચોક્કસ હું તમને એનું કામ મને બને એટલી કોશિશ કરી અને હું પૂરું કરાવી આપીશ એવી હું ખાતરી આપું છું. મારું નામ મલેક સરદાર ખાન, મારું નિશાન દૂરબીન છે. અબત ખાન મલેક બહુ સારા છે અને અમારા લોકલ અહીંના છે એટલે જે કંઈ પ્રશ્ન હોય તો આપણે રૂબરૂ ઘેર જઈને એને મળીને રજૂઆત કરી શકીએ એમ છીએ. સરદાર ખાન મલેક રહેવાસી ગેડિયાના, વ્યક્તિ દિશીતે સારા છે અને કામ કરેવા છે પબ્લિકનું. મારું નામ મધુબેન છે અને જે અમારે ઉભા રાખ્યા છે સભ્ય એ મલેક ગેડિયા ગામના સરદાર ખાન છે, એ અમને બહુ વ્યવસ્થિત લાગે છે એટલે એ લોકોને અમારે ચૂંટી લાવવાની વધારે ઓલી છે એટલે એના માટે અમે આ બધો ઓલો કરી છીએ અને સહમત કરી અને બધા મત આપી એમને વિજયી બનાવવા માટે. બહુ સારા કામ કરે એવા લાગે છે એટલે અમારે એમને સહમત ઉઠાવીને લાવવા. ભાઈ ગેડિયા ગામના વતની છે, બરાબર, અમારા ઇલાકાના સત્સંગ માણસ છે, સેવાભાવી માણસ છે એટલા માટે અમારે એને પૂરેપૂરી કોશિશ કરવી પડશે જીતાડવાની અને સમાજ માટે કાર્યકર સારા માણસ છે આ હેતુથી અમે એને મત આપીને જીતાવશું.